ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો ને? આપણે અત્યાર સુધી આકારો શીખી ગયા, અંદર બહાર શીખી ગયા, નાનું અને મોટું બધું શીખી ગયા, બરાબર ને? તમે નોટ પણ બનાવી દીધી હશે અને લખ્યું પણ હશે. હવે આજે આપણે અંક જ્ઞાનની શરૂઆત કરીએ, બરાબર છે? તમને પહેલા આકારો આવડી જાય, નાનું મોટું અંદર બહારની સમજ પડી જાય, એટલે આપણે આકારો પરથી અંક કેવી રીતે લખાય એના માટે મેં તમને આકારો પહેલા શીખવાડ્યા છે, બરાબર? હવે આજે આપણે 1-5 સુધીનું અંક જ્ઞાન શીખવાનું છે. તમને બધા આજે પહેલા હું લખું એમ તમારે બરાબર આ રીતે નોટની અંદર તમારે આડી લાઈન તો આપેલી છે, બરાબર? પણ તમારે 5 ઊભી લાઈન હાથ વડે કોઈએ દોરવાની નથી. બધા એ લાઈન હંમેશા ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ દોરવાની છે. બધાને આડી લાઈન તો નોટની અંદર છે, બરાબર? પણ ફક્ત તમારે ઊભી લાઈન આ રીતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને તમારે ઊભી લાઈન બધાએ દોરવાની છે. અને પહેલા તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ લખો તો આપણે આ પાયાનું ધોરણ કહેવાય. પહેલું ધોરણ એટલે કયું ધોરણ કહેવાય? પાયાનું ધોરણ. એટલે જ્યારે પણ તમે લખો તો હાથની સાથે સાથે તમારા હોઠ પણ હલાવવાના, જેમ હાથ હલાવીએ એમ હોઠ પણ તમારે હલાવવાના છે. હોઠ હલાવવા એટલે બોલીને લખવાનું, બરાબર? કોઈ પણ વસ્તુ લખો તો તમારે બોલીને લખવાનું છે. આ મેં લખ્યો એક, બરાબર? એક જ એક હવે બોલવાનું નથી. તમે સિનિયરમાં જુનિયરમાં જ્યારે ભણતા હતા ત્યારે એકડ એક, બગડ બે, તગડ ત્રણ એમ બોલતા હતા, બરાબર? પણ હવે તમે પહેલા ધોરણમાં આવી ગયા છો એટલે કોઈએ એકડ એક, બગડ બે એમ વસ્તુ બોલવાનું નથી. એક શું બોલવાનું? એક. એ રીતે આખી લાઈન ભરીને બોલી બોલીને લખવાનું એક એક. ઉચ્ચાર પણ તમારો સ્પષ્ટ થવો જોઈએ. એક 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 એક. આ રીતે તમારે સ્પષ્ટ ઉચ્ચારે આખી લાઈન ભરી અને આમ એક 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 એ રીતે લખવાનું છે. એક પછી શું આવે તો બે. પહેલા તમે બે ને શું બોલતા? બગડે બે. પણ હવે બગડે બે બોલવાનું નથી. બે 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 બે. કેવું બોલ બોલ કરું છું? જે રીતે હું લખતા લખતા બોલું છું એ જ રીતે તમારે બોલી બોલીને બધાએ લખવાનું છે. બોલ્યા વગર તમારે એક પણ વિષયમાં લખવાનું નથી. જીકે હોય, ગુજરાતી હોય, પર્યાવરણ હોય, ગણિત હોય, કોઈ પણ વસ્તુ હોય, પણ તમારે બધાએ બોલીને જ લખવાનું, બરાબર છે? ચાલ એક બે પછી આગળ શું આવે તો ત્રણ. પહેલા તમે શું બોલતા? તગડે ત્રણ. પણ હવે શું બોલવાનું? ત્રણ. ઉચ્ચાર એકદમ સ્પષ્ટ થવો જોઈએ. ત્રણ ત્રણ એ જ રીતે બોલવાનું. ત્રણ 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 ત્રણ. અને બીજું ખાસ એ ધ્યાન રાખવાનું કે લાઈનમાં તમારે એક સરખી લાઈનમાં એક સરખા અક્ષરે લખવાનું છે. એક નાનો પછી બીજો એક મોટો એ રીતે તમારે લખવાનું નથી. બધા જ અંકોનું માપ એક સરખું તમારે રાખવાનું છે. ત્રણ આગળ લખો. ત્રણ 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 અને ત્રણ. આ રીતે ત્રણ ની નીચે ત્રણ 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 એક જ લાઈનમાં સીધું લખવાનું. અક્ષરોનું માપ પણ કેવું રાખવાનું? એક સરખું. જો મારે એક સરખું માપ છે, એક બે ત્રણ બધા બે એક સરખા માપના છે, એ રીતે તમારે પણ એક સરખા માપના અક્ષરે તમારે લખવાનું છે. પછી એક ચાર આવડો મોટો પાડો, એક ચાર આટલો પાડો એવું ચાલશે નહીં. એક સરખા માપે તમારે બધાએ લખવાનું છે, બરાબર છે ને? ચાલો ત્રણ પછી શું આવે તો ચાર ચાર ચાર. પહેલા શું બોલતા? ચાર ને તમે ચોગડે ચાર. પણ હવે આપણે ચોગડે ચાર બોલવાનું નથી. આ જ ચાર 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 ચાર
चार 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 अने चार आ रीते तमारे बोली बोली ने एक सरखा अक्षरे एक सरखा मापना अक्षरे अने बधाए डार्क पेन्सिल नो उपयोग करवानो वारंवार रबर घूसी अने नोट ने गंदी करवानी नथी अने खास बीजी सूचना नोट ना पेज तमारे नीचे थी वळी जाय छे ए नोट ने तमारे सीधी दे ए रीते नोट मां चोखाई वधारे राखवानी अने खास तो तमारे अक्षर नो पण ध्यान राखवानो छे जर ए बे त्रण चार अने पांच चार पछी शू आवे तो पांच पहला ने शू बोलता पांच अने पांच हवे तमारे पाछळ पांच बोलवानो नथी फक्त शू बोलवानो छे पांच 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 अने આ રીતે તમારે એક થી પાંચ નોટ ની અંદર સારા અક્ષરે આ રીતે તમારે બધાએ લખવાનું છે બરાબર અને બીજી એક ખાસ સૂચના નોટ તમારી ચોખ્ખી રાખજો અને જ્યારે પણ સ્કૂલમાંથી નોટ મંગાવવામાં આવે ત્યારે તમને અત્યાર સુધી જેટલું પણ લખાયું છે એ બધું નોટ ની અંદર તમારે લખીને તૈયાર રાખવાનું છે બરાબર છે ને ચલો આવતી વિડીયોમાં ફરી મળીશું બાય